આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે, તેમ છતાં આપણા સભ્ય સમાજમાં દીકરીઓ કરતા દીકરાને વધુ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ગજાનંદ માલસર આશ્રમના ગુરુજીને સંતાનમાં બે દીકરીઓ છે. પોતાની બંને દીકરીઓને ઋષિકા બનાવવાની તેમની પહેલેથી જ ખેવના રહી છે. ત્યારે નાની ઉંમરથી જ દીકરીઓને વેદ પઠન કરાવવાનું તેમજ જુદા જુદા મહાપુરાણ અને ઇત્યાદિ દેવી દેવતાની સ્તુતિ કંઠસ્થ થાય તે પ્રકારની કેળવણી આપવામાં આવી રહી છે. ત્યારે નાની ઉંમરમાં જ બંને દીકરીઓને પિતાના પંથે ચાલતા ચાલતા યજ્ઞાદિ કર્મોમાં દીકરાઓની જેમ જ ઝંપલાવ્યું છે. ઓમ જોવા જાય તો અમારે ત્યાં બંને દીકરીઓ જન્મ લીધો ત્યારથી અમે એને દીકરીની જેમ નહીં પણ દીકરાની જેમ જ એનું પાલન અને પોષણ કરી રહ્યા છીએ કે પરમાત્માએ જે આપણને આપ્યું છે એમાં દીકરી અને દીકરા વચ્ચેનો અમે ભેદ જોતા નથી. તો જ્યારથી ઓમ જોવા જાય તો ગર્ભની અંદર જ્યારે એમની માતાના ગર્ભની અંદર બંને દીકરીઓ હતી ત્યારથી જ અમે અષ્ટાધ્યાયી રુદ્રી ચંડીપાઠ આ સતત ઘરની અંદર વાતાવરણ હતું અને ચંડીપાઠનું જલ અને રુદ્રીનું જલ જ એમને ગર્ભાવસ્થા દરમિયાન જ પીવડાવતા હતા. તો એ જે સંસ્કારો છે એ દીકરીઓની અંદર અત્યારે અમે જોઈ શકીએ છીએ કે આવેલા છે. યજુર્વેદની અંદર ઋષિકાઓનો ઉલ્લેખ જોવા મળે છે. યજુર્વેદમાં યાજ્ઞવલ્કલ્ય ઋષિ સાથે લોપામુદ્રા ગાર્ગી સહિતની ઋષિકાઓ દ્વારા શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો હોય તે બાબતના પુરાવા પણ જોવા મળે છે. ત્યારે પ્રેરણા અને વિદ્યા બંને બહેનો લોપામુદ્રા અને ગાર્ગીની માફક ઋષિકાઓ બનવા માંગે છે, તેમજ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ પણ કરવા માંગે છે, તેમજ પોતાના શ્રેષ્ઠ ઘડતરનો તમામ શ્રેય તેઓ પોતાના માતા પિતાને આપે છે. આજે જ્યારે પ્રેરણા અને વિદ્યાની ઉંમરની યુવતીઓને સોશિયલ મીડિયા અને મોલ કલ્ચરમાં ગળાડૂબ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ પ્રેરણા અને વિદ્યા જેવી બહેનો વૈદિક સંસ્કૃતિનો ફેલાવો કઈ રીતે થાય તે બાબતે અગ્રેસર જોવા મળી રહી છે. ભાગ્યશાળી અનુભવું છું કે મારા માતા પિતાએ જે મને બહુ સારા સંસ્કારો આપ્યા છે કે ઘરમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું, મિત્ર વર્તુળમાં કેવી રીતે રહેવું, શાળામાં કેવી રીતે વર્તન કરવું એ બધું તો શીખવાડ્યું જ છે જે બધાના પેરેન્ટ્સ શીખવાડે છે. સાથે સાથે મને સંસ્કૃતનો અભ્યાસ પણ કરાવ્યો છે કે વેદની ઋચાઓ, ઋગ્વેદ, યજુર્વેદ, એવી રીતે અષ્ટાધ્યાયી રુદ્રી, ચંડીપાઠ એ બધાનું પણ ખૂબ સારી રીતે જ્ઞાન આપ્યું છે અને યજ્ઞો કરતા શીખવાડ્યા છે, પૂજા અભિષેક કરતા એ બધું ખૂબ મસ્ત રીતે શીખવાડ્યું છે, એનો મને ખૂબ ગર્વ છે. આજે દીકરી દિવસ છે તો મારા માતા પિતાનું પણ સપનું છે કે અમે પહેલા વેદોમાં ઘણી બધી ઋષિકાઓ હતી જે ઋષિઓ સાથે શાસ્ત્રાર્થ કરતી હતી, તો મારા માતા પિતાનું પણ સપનું છે કે અમે એ ઋષિકાઓની જેમ આગળ વધીએ અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ.